गांधीनगर थी महत्वना समाचार सामे आव्या छे। अगाउ जे तौते वावाझोडું આવ્યું હતું તેને લઈને વેક્સિનની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી, ત્યારે રાજ્યમાં 3 દિવસ કોરોના વેક્સિનેશન કામગીરી સ્થગિત કરાઈ હતી। તૌકતે વાવાઝોડાને કારણે આ કામગીરી સ્થગિત કરાઈ હતી, જ્યારે આજે સમગ્ર રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવશે। અમદાવાદના 76 અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે। અમદાવાદમાં આજે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન બંધ રહેશે। તમને ફરી એકવાર જણાવી દઈએ કે તૌકતે વાવાઝોડાને પગલે મોકૂફ રાખવામાં આવેલી કોરોના વેક્સિનેશનની કામગીરી આજે શરૂ કરવામાં આવશે। તૌકતે ચક્રવાતને કારણે 2 દિવસ બંધ કરવામાં આવેલા કોરોના વેક્સિન અભિયાન ગુજરાતમાં આજથી ફરીથી શરૂ કરવામાં આવશે। અમદાવાદમાં આજે 76 અર્બન હેલ્થ સેન્ટર અને મ્યુનિસિપલ સ્કૂલોમાં રસી મળશે, પરંતુ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન બંધ રહેશે। અમદાવાદ શહેરમાં નિર્ધારિત તમામ વેક્સિન સેન્ટરો પર પહેલાની જેમ વેક્સિન મળશે। મહાનગરપાલિકાના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર 76 અર્બન સેન્ટર, કમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપરાંત 4 હોસ્પિટલ, અસારવા સિવિલ હોસ્પિટલનું ટ્રોમા સેન્ટર, 16 સિવિલ હોસ્પિટલ, નગરી હોસ્પિટલ તથા શારદાબેન હોસ્પિટલ પર વેક્સિનેશન કરાશે। જો કે આ કેન્દ્રો પર 45 વર્ષથી વધુની ઉંમરના નાગરિકો, હેલ્થ કેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સને જ વેક્સિન અપાશે, તો 18 થી 44 વર્ષના નાગરિકોને અન્ય વેક્સિન કેન્દ્રો પર રજીસ્ટ્રેશનને આધારે વેક્સિન મળશે।